કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? આજે આપણે ધોરણ 8 સંસ્કૃત વિષય ભણીશું. આજે આપણે જોયું કે આપણે ચિત્રપદાની 1, 2 અને વંદના ભણ્યા. હવે પાઠ 3, આત્મશ્રદ્ધાયાહ પ્રભાવ, આત્મશ્રદ્ધાનો પ્રભાવ, જેનો અર્થ થાય આત્મશ્રદ્ધાનો પ્રભાવ. ચલો જો, હવે અહીંયા ચિત્ર બતાવવામાં આવ્યા છે. ચિત્રની અંદર જે પ્રમાણે બતાવ્યું છે એ પ્રમાણે અહીંયા વાક્યની અંદર આવશે. જુઓ, એકઃ બાલક આસીત, એક બાળક હતો. તસ્ય નામ એકલવ્ય આસીત, તેનું નામ એકલવ્ય હતું. સહ ધનુર્વિદ્યા પઠિતું ઈચ્છંતી સ્વ સ્મ, તે ધનુર્વિદ્યા શીખવા ઈચ્છતો હતો. તે ધનુર્વિદ્યા શીખવા ઈચ્છતો હતો. જુઓ, અહીંયા બતાવવામાં આવ્યું છે. એકદા સહ દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત અવદત ચ. એકવાર તે દ્રોણાચાર્યની નજીક ગયો અને બોલ્યો, ગુરુદેવ અહમ અપિ ધનુર્ધર ભવિતું ઈચ્છામિ. કે ગુરુદેવ, હે ગુરુદેવ, હું પણ ધનુર્ધર બનવા ઈચ્છું છું. કૃપયા મા સ્વીકુરુ, કૃપા કરીને મારો સ્વીકાર કરો. સ્વીકુરુ એટલે મારો સ્વીકાર કરો. આચાર્ય પ્રવદત, આચાર્ય જવાબ આપ્યો, આચાર્યએ ઉત્તર આપ્યો. ટૂંકમાં પ્રત્યવદત, પ્રત્યવદત એટલે પ્રત્યુત્તર આપ્યો. અહમ કૌરવાન પાંડવાન ચ પઠામી, હું કૌરવો અને પાંડવોને શીખું છું. અહમ ભવતઃ શિષ્ય રૂપેણ સ્વીકારમ કરતું ન શકનોમિ, હું તારો શિષ્ય તરીકે સ્વીકાર કરી શકતો નથી. પરંતુ આચાર્ય પ્રતિ તસ્ય શ્રદ્ધા શિથિલા ન અભવત, પરંતુ આચાર્ય પ્રત્યેની તેની શ્રદ્ધા શિથિલા એટલે કે ઢીલી ન પડી. આચાર્ય પ્રત્યેની તેની શ્રદ્ધા ઢીલી ન પડી. સહ એટલે તેણે, આચાર્યસ્ય દ્રોણાચાર્યસ્ય એકામ મૂર્તિ અરચત, તેણે આચાર્ય દ્રોણાચાર્યની એક મૂર્તિ અરચત એટલે બનાવી. સહ પ્રતિદિનમ, સહ પ્રતિદિનમ મૂર્તિમ અનમત, તે દરરોજ મૂર્તિને નમતો હતો. અનમત એટલે નમતો હતો. પ્રાતઃ સાયન પર્યંત, સવારથી લઈને સાંજ સુધી ધનુર્વિદ્યા અભ્યાસમ અકરો, ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતો હતો. શને શને શહ કુશલ ધનુર્ધર અભવત, શને શને એટલે ધીરે ધીરે, સહ એટલે તે, કુશળ કુશળ ધનુર્ધર અભવત, ધનુર્ધારી બની ગયો. એકદા તસ્મિન વને, એકવાર તે વનમાં ગુરુદ્રોણ એટલે ગુરુદ્રોણાચાર્ય, પાંડવેહ કૌરવેહ પાંડવો અને કૌરવો, ચ સહ તત્ર આગચ્છત તેની સાથે ત્યાં આવ્યા. એકદા તસ્મિન વને ગુરુદ્રોણ પાંડવ કૌરવ ચ સહ તત્ર આગચ્છત, એકવાર તે વનમાં ગુરુદ્રોણાચાર્ય પાંડવ અને કૌરવ સાથે ત્યાં આવ્યા. એકઃ કુરકુરઃ એટલે એક કૂતરો, તા દ્રષ્ટવા અભસત, તેમને જોઈને ભસવા લાગ્યો. અર્જુન ધનુષ્યમ ઉત્પાથયતી, અર્જુન ધનુષ્ય ઉઠાવતો હતો. અર્જુન ધનુષ્ય ઉઠાવતો હતો એ પહેલાં શું કરે છે જુઓ, સ્મ કિંતુ, પરંતુ ત્યારે જ, કિંતુ એટલે પરંતુ, પરંતુ ત્યારે જ શું બને છે ઘટના, તદેવ એકલવ્ય, ત્યાં એકલવ્ય, બાણ તસ્ય કુરકુરસ્ય મુખમ અસીવ્યત, બાણો વડે કૂતરાનું મો મુખમ, કુરકુરસ્ય એટલે કૂતરાનું મો મુખમ એટલે મો અસીવ્યત એટલે સીવી નાખ્યું. અર્જુન બાણ ઉઠાવતો હતો તે પહેલાં એકલવ્યે કૂતરાનું બાણો વડે મો સીવી નાખ્યું, એટલે બાણોથી અહીંયા જો બતાવવામાં આવી છે, બાણો એના મોઢાની અંદર એ પ્રમાણે મારે છે, સીવી નાખવું એટલે બાણોથી મો ભરી નાખવું.
द्रोणाचार्य तत द्रोणाचार्य ते दृष्ट्वा तत्र आगच्छत जोईने दृष्ट्वा तत्र एटले तेमणे जोईने आगच्छत च पूछत आवीने पूछ्यू कह तव आचार्य तारा आचार्य कोण छे। तदा तदा सह द्रोणाचार्य ता मूर्तिम अदृश्यत त्यारे सह एटले तेणे द्रोणाचार्यता मूर्तिम अदृश्यत एटले द्रोणाचार्यनी मूर्ति बतावी। एकलव्य गुरुश्रद्धा स्वश्रद्धा एटले आत्मश्रद्धा च प्रतीकम अस्ति नु प्रतीक छे। एकलव्य गुरुश्रद्धा स्वश्रद्धाया च प्रतीक अस्ति एकलव्य गुरुश्रद्धा आत्मश्रद्धानु प्रतीक छे। एकलव्य अस्मान शिक्षयति एकलव्य आपने शिखवे छे स्वयं ज्योतिरूप थाव यदि अस्मासु आत्मश्रद्धाया अस्ति जो आपणामां आत्मश्रद्धा हसे तरही तो कोड़पी सिद्धि दुर्लभा नास्ती कोईपण सिद्धि दुर्लभ नथी। अनंतरम आत्मश्रद्धाया बलेन सह पछी आत्मश्रद्धाना बलथी ते श्रेष्ठ धनुर्धर अभवत श्रेष्ठ धनुर्धारी बन्यो। हवे जो स्वाध्यायनी अंदर आपी छे टिप्पण आपणे लखवानुं नथी पाठनुं हेडिंग मारीने अनुवाद लखवानुं रहेशे त्यार पछी सीधू स्वाध्याय। स्वाध्यायनी अंदर जो प्रश्न एक तमारे नीचेना शब्दोनुं मोटेथी उच्चारण करो आपेलું છે તો ઉચ્ચારણ કરવા માટે તમારે મોંથી ઉચ્ચારણ કરવાનું છે દરેક શબ્દો બોલીને ઉચ્ચારણ કરવાનું છે જેથી સંસ્કૃત ભાષા ચોખ્ખી બને તમારી બોલતા ફાવે। અને જો અહીંયા આ જ પ્રશ્ન એક લખવાનો નથી ખાલી બોલીને બતાવવાનો છે। ત્યારબાદ પ્રશ્ન બે પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં આપો તો અહીંયા જુઓ એકલવ્ય ધનુર્વિદ્યા પઠનાય કસ્ય સમીપ આગચ્છત તો એકલવ્ય ધનુર્વિદ્યા પઠનાય દ્રોણાચાર્યસ્ય સમીપ આગચ્છત। બીજો સવાલ છે એકલવ્ય દ્રોણમ કિમ અવદત એકલવ્ય દ્રોણને શું કીધું એકલવ્ય દ્રોણમ અવદત ગુરુદેવ અહમ અપી ધનુર્ધર ભવિતુમ ઇચ્છામિ કૃપયા મા સ્વીકુરુ। દ્રોણ ત્રીજો સવાલ દ્રોણ એકલવ્યમ કિમ અવદત તો જવાબ છે દ્રોણ એકલવ્યમ અવદત અહમ કૌરવાન પાંડવાન ચ પઠામી અહમ ભવામ શિષ્ય રૂપેણ સ્વીકારમ કરતું ન શક્નોમી। એકલવ્ય બાણે કિમ અકરોત એકલવ્ય બાણો વડે શું કર્યું તો એકલવ્ય બાણે એકસ્ય કુરકુરસ્ય મુખમ અસીવ્યત। દ્રોણાચાર્ય એકલવ્યમ કિમ અપૂછત દ્રોણાચાર્ય એકલવ્યને શું પૂછ્યું છેલ્લે આપણે જોયું અહીંયા કહ તવ આચાર્ય દ્રોણાચાર્ય એકલવ્યમ અપૂછત કહ તવ આચાર્ય હવે ખાલી જગ્યાની અંદર જો અહીંયા કૌંસમાં આપેલા શબ્દોના આધારે ખાલી જગ્યા પૂરો તો અહીંયા કેટલાક શબ્દો ઓપ્શનની અંદર ઉપર બ્રેકેટમાં આપેલા છે જે તમારે ખાલી જગ્યાની અંદર બંધ બેસતો શબ્દ મૂકવાનો છે તો એકલવ્ય ધનુર્વિદ્યામ પઠિતું ખાલી જગ્યા સમીપમ અગચ્છત તો દ્રોણાચાર્ય એકલવ્ય
ખાલી જગ્યા શ્રદ્ધા શિથિલા ન અભવત તો આચાર્ય પ્રતિ એક કુરકુર તા દ્રષ્ટવા ખાલી જગ્યા તો અભશત એકલવ્ય અસ્માન ખાલી જગ્યા સ્વયં જ્યોતિ સ્વયં પ્રજ્ઞા ભવતુ તો શિક્ષયતી. પછી અહીંયા પ્રશ્ન 4ની અંદર આપેલું છે, શબ્દોના આધારે વાક્ય બનાવો. તો અહીંયા જે શબ્દો આપેલા છે એ પ્રમાણે તમારે પાઠના આધારે વાક્ય બનાવવાના રહેશે. ત્યારે અહીંયા આપેલું છે, જુઓ પ્રશ્ન 5ની અંદર, આપેલા વિધાનો પૈકી સાચા વિધાન સામે આમ અને ખોટા વિધાન સામે ન લખો. સાચા વિધાન સામે આમ, આમ એટલે સાચું થાય, અને ખોટા સામે ક્રોસ કરવાને બદલે ન લખવાનો છે સંસ્કૃતમાં. એ જો, એકલવ્ય ઈશ્વર શ્રદ્ધાયા પ્રતીક અસ્તિ, શું આવે તો ખોટું આવે, એટલે કે ન. એકલવ્ય બાણે કુરકુરસ્ય મુખમ અસીવ્યત, તો એ સાચું છે કે એકલવ્ય બાણો વડે કૂતરાનું અસીવી નાખ્યું, તો સાચું છે, તો આમ લખવાનું. આચાર્ય પ્રતિ એકલવ્યશ્ય શ્રદ્ધા શિથિલા અભવત, આચાર્ય પ્રત્યેની શ્રદ્ધા, એકલવ્યની શ્રદ્ધા ઢીલી પડી ગઈ, તો એ નથી આવતું. આચાર્ય પ્રત્યેની એકલવ્યની શ્રદ્ધા ઢીલી ન પડી એમ આવે છે, તો આ વાક્ય કેવું થશે, ખોટું, એટલે અહીંયા ન લખવાનો તમારે. આચાર્ય દ્રોણાચાર્ય એકલવ્યશ્ય શિષ્યરૂપેણ સ્વીકારમ કરતું ન શકનોમી, કે આચાર્ય દ્રોણાચાર્ય એકલવ્યને શિષ્યરૂપે સ્વીકાર કરી શકતા નથી, તો સાચું એ વાક્ય એ બોલ્યા હતા. હવે જુઓ પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6ની અંદર ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે કૌંસમાં આપેલા ધાતુના રૂપો બનાવી ખાલી જગ્યા લખો. અહીંયા ઉદાહરણ રૂપે એક ખાલી જગ્યા આપી છે, સહ ધનુર્વિદ્યા ખાલી જગ્યા ઈચ્છંતી, કૌંસમાં આપી છે પઠ. તો અહીંયા ઉદાહરણ રૂપે આપ્યું છે, સહ ધનુર્વિદ્યા પઠિતું ઈચ્છંતી. તો અહીંયા ખાલી જગ્યા નંબર 1 જુઓ, સહ અધ્યાપકમ ખાલી જગ્યા ઈચ્છંતી, ભવ આપ્યું છે, તો આપણે શું લખવાનું? અહીંયા તુમ શબ્દનો ઉપયોગ કરીને દરેક વાક્યની અંદર જોડવાનું છે, એટલે ભવિતુમ, ભવિતુમ. અહમ રોટિકામ ખાલી જગ્યા ઈચ્છામી, ખાદ શબ્દ આપેલો છે, તો ખાદિતુમ. ભવાન પત્રમ ખાલી જગ્યા ઈચ્છંતી વા, લિખ શબ્દ આપેલો છે, તો લિખિતુમ. અહીંયા પ્રશ્ન નંબર 7ની અંદર જુઓ, ધનુષ્યનું ચિત્ર દોરો, એ તમારી રીતે અહીંયા પેન્સિલથી દોરવાનું છે, બરાબર? તો ચલો વિદ્યાર્થી મિત્રો, પાઠ 3 આપણો પૂરો થયો. આવજો.